એક મહત્વના સમાચાર. સુરતથી ચોમાસા બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલની પોલ ખુલી છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોગચાળાને લઈને દર્દીઓનો દસારો વધ્યો છે અને દર્દીઓ બેડ પર નહીં પરંતુ નીચે ગાદલા પાથરીને સારવાર લઈ રહ્યા છે. આ સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે. ગઈકાલે રાજકોટની એક હોસ્પિટલમાં બેડના અભાવે એક પ્રસૂતાને કેમ્પસમાં ડિલિવરી કરાવવી પડી, તો આ સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં બેડના અભાવે દર્દીઓનો ધસારો એટલો છે કે દર્દીઓ નીચે ગાદલા પાથરીને સારવાર લઈ રહ્યા છે અને તંત્ર પણ મજબૂર છે. ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે તો તેની સામે તૈયારી પૂરતી કેટલી? સાહિસ જગતાપ અમારા સહયોગી જોડાશે. સાહિસ, દરેક ચોમાસે કે પાણી અને મચ્છરજન્ય રોગચાળા સમયે આ પ્રકારની સ્થિતિ હોય છે કે આ વખતે થોડું નવું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ માટે? બિલકુલ પ્રવીણ, અવારનવાર દક્ષિણ ગુજરાતની જીવાદોરી એવી સિવિલ હોસ્પિટલ વિવાદોની વચ્ચે રહેતી હોય છે, ત્યારે ફરી નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. કારણ કે રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરની અંદર અને દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલની અંદર ઉભરાયા છે, ત્યારે સિવિલનું તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. કારણ કે બેડ ફૂલ થઈ ગયો છે, બેડ ફૂલ થઈ જવાના કારણે વોર્ડ પણ ઉભરાઈ ગયા છે અને વોર્ડ ઉભરાવાના કારણે હવે દર્દીઓ પોતે જ ગાદલા પાથરીને સારવાર લેતા મજબૂર પડી રહ્યા છે. પરંતુ પ્રવીણ, ચોક્કસપણે સિવિલ હોસ્પિટલનું તંત્ર હજી સુધી કોઈ પણ સત્તાધીશીઓ દર્દીઓની સારવાર કઈ રીતના ચાલી રહી છે પૂછવા માટે હજી સુધી ગયું નથી. દર્દીઓ સાથે વાતચીત કરે દર્દીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છે, બેડ આપવામાં આવ્યો છે, પરંતુ બેડ પણ ક્યાં આપવામાં આવ્યો છે? જ્યાં વોર્ડ ની બહાર બેડ આપવામાં આવ્યો છે ત્યાં કોઈ ડોક્ટરોની સારવાર થઈ રહી નથી સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. પ્રવીણ, આપણી જોડે એના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું કે સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોની વચ્ચે રહેતી હોય તો શું કહેશો જે રીતના સિવિલ હોસ્પિટલનો કિસ્સો સામે આવ્યો છે? અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે જોઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં ગાડી બેડની જગ્યા પર દર્દીઓ નીચે સૂઈ રહ્યા છે. એક સુરત શહેર માટે શરમજનક વાત કહેવાય. એ વાતનું આજે અમને દુઃખ છે કે સુરત શહેર માટે જ્યારે સરકાર અને ત્યાંનું પ્રશાસન મોટી મોટી વાતો કરતી હોય કે અમારે તમે આ રીતના સુવિધા પૂરી પાડીએ છીએ, પરંતુ અવારનવાર વાત નહીં પણ વિવાદોમાં આવશે. આ સુરત સિવિલ હોસ્પિટલ જ્યારે આજે ફરી એક વખત વિવાદમાં આવી છે એ વાત સાથે સુરતના નાગરિક તરીકે મને ખૂબ જ દુઃખ થાય છે. અને જ્યારે સત્તાધીશો સાથે વાત કરે સત્તાધીશો કહે છે અમે પ્રયાસ કરી રહ્યા, પણ ક્યારે જયારે દર્દીઓ મૃત્યુ પામશે કે વધારે બીમાર પડશે ત્યારે તમે સારવાર કરશો? એટલે એ વાત સાથે હું કહેવા માંગુ છું કે આ રીતના તમામ દર્દીઓ સાથે બનાવ ન બનવો જોઈએ અને તાત્કાલિક પણ એમને જે પણ સુવિધા પૂરી પાડવામાં આવે તે તાત્કાલિક આપવી જોઈએ. ના તો દવાનો અભાવ હોવો જોઈએ કે લોહી હોય કે ઇન્જેક્શન હોય, તાત્કાલિક દર્દીઓને આપો અને જે પણ સુવિધામાં જરીક પણ કચાશ ના રહે એની ખાતરી આપો અને ત્યારબાદ આ દર્દીઓની સારવાર ચાલે એવી મારી સત્તાધીશોને ચેતવણી છે. તમે શું કહેશો જે રીતના સિવિલ હોસ્પિટલના વિડીયો સામે આવ્યા છે તેને લઈને? ચોક્કસપણે સુરત શહેરની અંદર જે રીતનું આપણે લોકો જે સ્થાનિકો ટેક્સ આપી રહ્યા છે, ટેક્સના બદલામાં જે સુવિધાઓ મળવી જોઈએ એમણે, એ સુવિધાઓનો અભાવ રહ્યો છે. આ 100% અત્યારે કહી શકાય કે ગરીબ વિરોધી સરકાર અત્યારે આપણા ગુજરાતમાં ચાલી રહી છે. આ સરકારને ગરીબો પ્રત્યે કોઈ જાતનો પ્રેમ નથી, કોઈ જાતની લાગણી નથી. ગરીબો મૃત્યુ પામે જીવે એ લોકોને કોઈ ફરક પડતો નથી. તો આ સરકારને હું કહેવા માંગુ છું કે તમે જે અમારા પૈસાના ટેક્સના જે સુવિધાઓ આપવા માટે અમે જે ટેક્સ આપીએ છીએ તમે પૂરેપૂરી ટેક્સની રકમની સુવિધાઓ પ્રાપ્ત કરો. તમે જણાવજો શું કહેશો? ચોક્કસ, મહાનગર સુરત મહાનગરપાલિકા છે ને ગુજરાતના મહાનગરોમાંનું એક નગર છે. ખરેખર આ નિંદનીય ઘટના છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ, આપ ધ્યાન આપો, ના હોય તો સુરત પધારો. સુરતના આટલા મિનિસ્ટર છે, આટલા બધા ધારાસભ્યો છે, કેમ મૌન રહી રહ્યા છે? જો અત્યારે આવીને આવી પરિસ્થિતિ હોય તો અમારા ટેક્સના પૈસા વેરફાતા હોય એવું અમને લાગી રહ્યું છે. સુરત હોસ્પિટલની અંદર જે પણ માન લો કે દવાનો અભાવ છે, બેડનો અભાવ છે, એ તરત એ બહુ જરૂરી છે. બિલકુલ જોઈ શકાય છે પ્રવીણ, અત્યારે ચોક્કસપણે લોકોની અંદર એક પ્રકારનો આંકડો જોવા મળી રહ્યો છે. લોકોની અંદર હવે એક વેદના સામે આવી રહી છે કે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે સિવિલ હોસ્પિટલની મુલાકાત લે, કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર પણ હવે દર્દીઓની વાતો નથી સાંભળી રહ્યા અને તેનો ભોગ અત્યારે દર્દીઓ બની રહ્યા છે. જી, ને અપેક્ષા રાખીએ કેમ કે સ્થાનિકોની જે લાગણી છે એ સરકાર સુધી પહોંચે અને આ એ સિઝન છે, આમ તો ભાદરવો છે, પિત્તનો મહિનો છે અને રોગચાળાની પણ ભરમાર હોય છે, તો એ પ્રકારની પરિસ્થિતિમાં તૈયારી નવી સિવિલ હોસ્પિટલની કેટલી અમારે કહેવાની જરૂર નથી. ત્યાંના સ્થાનિકો વર્ણવી રહ્યા છે અને દ્રશ્યો વર્ણવી રહ્યા છે. ધન્યવાદ સાહિસ સમગ્ર અપડેટ બદલ. તો સુરતની આ પ્રકારની સ્થિતિ છે, અપેક્ષા રાખીએ કે આરોગ્ય મંત્રી સુધી આ દ્રશ્યો પહોંચે અને સુરતની જે પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે જનતા
એને ગાદલા પર સુવડાવીને નીચે પાટમાં નહીં પરંતુ બેડમાં સારવાર મળે.